બાળ મિત્રો, સામાન્ય જ્ઞાનમાં આજે આપણે પ્રથમ સેમના છેલ્લા બે યુનિટ શીખીશું, યુનિટ 26 અને યુનિટ 27. યુનિટ 26 આપણને અને યુનિટ 27 બંનેમાં આપણને ગણતરીની પ્રક્રિયાઓના અનુસાર પ્રશ્નો આપેલા છે. તો આજે આપણે યુનિટ 26 અને 27 શીખીએ. યુનિટ 26, પ્રશ્ન નંબર 251. 14 × 5 બરાબર કેટલા? તો જવાબ આવશે બી, 70. બાળકો, તમને 14નો ઘડિયો આવડતો હશે, તો 14 × 5 કેટલા થાય? 70. પ્રશ્ન નંબર 252. 100 × 7 તો જવાબ શું આવશે? એ 700. પ્રશ્ન નંબર 253. 1000 ભાગ્યા 10 તો શું જવાબ આવશે? બી 100. પ્રશ્ન નંબર 254. ગુણ્યને ગુણક સાથે ગુણવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે એ ગુણાકાર. આ બાળકો, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આ બધું જ તમે ગણિતની ચોપડીમાંથી શીખેલા જ છો. પ્રશ્ન નંબર 255. ભજ્યને ભાજક વડે ભાગવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે બી ભાગાકાર. પ્રશ્ન નંબર 256. ગણતરીની બધી સંખ્યાઓ કેવી છે? તો જવાબ આવશે એ પ્રાકૃતિક. બાળમિત્રો, કોઈપણ સંખ્યામાં 1 ઉમેરતા તેના પછીની ક્રમિક સંખ્યા મળે છે, માટે સૌથી મોટી ગણતરીની સંખ્યા નિશ્ચિત કરી શકાતી નથી. ગણતરીની સંખ્યાઓ અસંખ્ય છે, આમ બધી ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. તેની શરૂઆત 1થી થાય છે અને તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રશ્ન નંબર 257. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે બી 0. આપણે સંખ્યાઓમાં શૂન્યનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગણતરીની શરૂઆત 1થી જ કરીએ છીએ, માટે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 મળીને પૂર્ણ સંખ્યા બને છે. બાળમિત્રો, પ્રાકૃતિક સંખ્યા શું એ તો આપણે હમણાં 256ના પ્રશ્નમાં શીખ્યા જ છીએ. પ્રશ્ન નંબર 258. નીચેનામાંથી કઈ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી? તો એ પણ આપણે શીખ્યા. તો જવાબ આવશે એ 0. પ્રશ્ન નંબર 259. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ કહેવાય? તો જવાબ આવશે સી 0. કોઈપણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે છે, આમ શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. પ્રશ્ન નંબર 260. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે બી 1. કોઈપણ પૂર્ણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે છે, આમ 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. બાળમિત્રો, યુનિટ 26 અહીંયા પૂરું થયું. હવે આપણે યુનિટ 27 શીખીએ. યુનિટ 27, પ્રશ્ન નંબર 261. 2, 4, 6, 8, 0 વાળી એકમની સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે? તો જવાબ આવશે 2. બાળકો, આ નિશેષ ભાગી શકાશે આ દરેક તમે ગણિતના પાઠ્યપુસ્તકમાં શીખ્યા, તો તેમાં તમે વિભાજ્યતાની ચાવી શીખ્યા છો, તો અહીંયા જવાબ 2 આવે છે. તો 2ની વિભાજ્યતાની ચાવી, એમાં જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, તેને 2ની વિભાજ્યતાની ચાવી કહેવાય. તો અહીંયા જવાબ શું આવશે? 2 આવશે. પ્રશ્ન નંબર 262. એકમનો અંક 5 કે 0 હોય તેવી સંખ્યાને નીચેનામાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે? તો જવાબ આવશે બી 5. બાળકો, એકમનો અંક એટલે છેલ્લો અંક, તો 5 કે 0 હોય તેવી તમામ સંખ્યાઓને 5 સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. બાળમિત્રો, અહીંયા આપણે સામાન્ય જ્ઞાનમાં પ્રથમ સેમના 1 થી 27 યુનિટ શીખી ગયા છે. આ બધા જ યુનિટ તમે તમારી નોટબુકમાં તેના પ્રશ્નો અને જવાબ સારા અક્ષરે લખી જ દીધા હશે, અને આજે 26 અને 27ના લખવાના છે. અને હા, હવે આપણે પુનરાવર્તન શીખવાનું છે. તો આપણને પાઠ્યપુસ્તકમાં તો ખાલી પ્રશ્ન અને તેના જવાબ આપેલા છે, પણ આ પ્રશ્નો તમને ખાલી જગ્યા સ્વરૂપે, જોડકા સ્વરૂપે, ખરા ખોટા સ્વરૂપે, વિકલ્પો સ્વરૂપે, મને ઓળખો વગેરે સ્વરૂપે તમને એક શબ્દમાં જવાબ આપો, આ સ્વરૂપે તમને પરીક્ષામાં પૂછાવાના છે. તો હવે પુનરાવર્તનમાં તમારે દરેક પ્રશ્નોને આ અલગ અલગ રીતે શીખવાના છે.
અને હવે તમારે ઘરે સામાન્ય જ્ઞાનના બધા પ્રશ્નો તેના જવાબ સારી રીતે મોઢે કરી દેવાના છે.